શું તમે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કરીને પાછા આવી ગયા? તમારી ઓફિસમાં સેટલ ડાઉન થઈ ગયા? જેટલેક પૂરો થઈ ગયો? તમે એકદમ પ્રોપર અને ફ્રી મૂડમાં છો? હવે શું કરવાનું છે? આ બધા ડેટાબેઝનું જે તમે ઓલરેડી ટ્રેડ ફેરમાંથી ડેટાબેઝ કલેક્ટ કર્યું છે એનું શું કરવાનું છે, એના વિશે હું તમારી સાથે આજના વિડીયોમાં વાત કરીશ. For latest updates, subscribe to our channel and press the bell icon. I welcome you all to JBS Academy. મારું નામ છે અવની અગ્રવાલ and this is last video ગુજરાતી series in International Trade Fair, જેમાં આપણે સમજીશું કે ટ્રેડ ફેર્સમાંથી વાપસ આવીને પાછા આવીને તમારે શું એક્ટિવિટીઝ કરવાની છે, સો ધેટ જે પણ એક્સપેન્સીસ તમે ટ્રેડ ફેરમાં કર્યા છે એ તમે કેવી રીતે યુટિલાઇઝ કરો અને તમારો ફર્સ્ટ ઓર્ડર તમને જલ્દી મળી જાય એની આપણે સ્ટ્રેટેજીઝ બનાવીશું. સો ફર્સ્ટ ઇન ફર્સ્ટ, જેટલી પણ ઇન્ક્વાયરીઝ તમારી પાસે આવી છે એને તમે કેટેગરાઇઝ કરો. સૌથી પહેલું આપણું કામ છે એ લોકોને એક થેન્ક યુ ઇમેલ મોકલવાનું. થેન્ક યુ ઇમેલ તો બનતા હે ના, બિકોઝ થેન્કિંગ ઇમેલમાં તમે એ લોકોનો આભાર વ્યક્ત કરો છો કે એટલીસ્ટ દે વિઝિટેડ યોર સ્ટોલ એન્ડ તમારી પ્રોડક્ટની એ લોકો ઇન્ફોર્મેશન લીધી. જે કસ્ટમર્સે તમારી સાથે તમારી પ્રોડક્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે એને જેને તમે નોટ્સ લખી છે એને કસ્ટમાઇઝ ઇમેલ નાખવો પડશે. કસ્ટમાઇઝ ઇમેલમાં તમે કોઈ અલગ ટોપિક પર વાત પણ કરી શકો છો, મે બી સમથિંગ રિલેટેડ ટુ ધી બિઝનેસ એન્ડ મે બી ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ ઇન્ડિયન ક્રિકેટ માટે, સો ધેટ યુ કેન બી મોર ઇન્ટરેક્ટિવ. અલોંગ વિથ ધેટ, જેટલી પણ ઇન્ક્વાયરીઝ આવી છે એને કેટેગરાઇઝ કરવાની છે. A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી. A કેટેગરીઝ આર ધોઝ ઇન્ક્વાયરીઝ જે તમારા બિઝનેસમાં બહુ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે. સો જેટલી પણ કંપનીઝને તમે A કેટેગરીની ઇન્ક્વાયરીમાં મૂકી છે, જેટલું જલ્દી બને એ લોકો સાથે એક વિડીયો કોન્ફરન્સમાં તમે કરી શકો છો. વિડીયો કોન્ફરન્સમાં તમે તમારી બિઝનેસ એક્ટિવિટીઝ વધારે ડિટેલમાં એ લોકોને એક્સપ્લેન કરી શકશો. એના પછીનું તમારું નેક્સ્ટ કામ છે, જો તમને એવું ફીલ થયું કે આ ટ્રેડ શોએ તમને ઘણું બધું હેલ્પ કરી છે તમારો બિઝનેસ ગ્રો કરવામાં, નેક્સ્ટ યર આ ટ્રેડ શો થવાનું હોય એના પહેલાં તમે બુકિંગનું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. સો એટલીસ્ટ તમારું ખર્ચો ઘણું ઓછું થઈ શકશે. જો કોઈ એવી પાર્ટીઝ કે ઇમ્પોર્ટર્સ કે બાયર્સ હતા જે લોકોને તમારી પ્રોડક્ટના સેમ્પલ્સ જોઈએ છે, તો તમારે ઇમિડિયેટલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની સાથે કોઓર્ડિનેટ કરીને સેમ્પલ ડિસ્પેચનું પણ પ્રોસેસ શરૂ કરી દેવી જોઈએ. સેમ્પલ્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ફોર કન્વર્ટિંગ યોર પેસિવ ઇન્ક્વાયરી ઇન્ટુ એક્ટિવ ઓર્ડર. તો સેમ્પલ્સ મોકલવા માટે તમારે ઘણી બધી પ્રિપરેશન કરવી પડશે, સેમ્પલ્સના ડોક્યુમેન્ટ્સ તમારે બનાવવા પડશે એન્ડ ટ્રાય ટુ સેન્ડ યોર સેમ્પલ્સ એઝ સૂન એઝ પોસિબલ. નેક્સ્ટ કમ્સ ટ્રાયલ ઓર્ડર. જો કોઈ એવા ઇમ્પોર્ટર હતા જે લોકોને તમારી પાસે ટ્રાયલ ઓર્ડર જોઈએ છે, મે બી વન ટન ઓર મે બી સમ એલસીએલ ક્વોન્ટિટી, તો ટ્રાયલ ઓર્ડરની પણ તમે ફોલોઅપ કરી શકો છો. સેમ્પલ્સ જ્યારે તમે એ લોકોને બૂથ પર મળ્યા હતા, તમે ઓલરેડી સેમ્પલ્સ આપ્યા હતા, એ લોકોને સેમ્પલ્સ ગમ્યા છે અને હવે એ લોકોને ટ્રાયલ ઓર્ડર પ્લેસ કરવો છે, તો આપણે ઇમિડિયેટલી એ લોકોને ફોલોઅપ કરવાનું એન્ડ વી નીડ ટુ ડુ ફોલોઅપ ફોર ટ્રાયલ ઓર્ડર અને ટ્રાયલ ઓર્ડરનું પેકેજિંગ વગેરેની પ્રોસેસ શરૂ કરી દેવાની. સો જેટલા પણ ટાસ્ક મેં તમને પોસ્ટ ટ્રેડ એક્ટિવિટીમાં કીધા એ એક જ વીકમાં કમ્પ્લીટ થઈ જવા જોઈએ ટ્રેડ શો પરથી પાછા આવ્યા પછી. જો તમે થોડું પણ ડીલે કરશો તો તમે ઓપોર્ચ્યુનિટી ગુમાવી રહ્યા છો તમારા કસ્ટમર સાથે કમ્યુનિકેટ કરવા માટે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, પ્લીઝ ગો થ્રુ ઓલ ધીઝ 5 વિડીયો સિરીઝ અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે આ વિડીયો સિરીઝ જોયા પછી તમે કયા ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કર્યું, અને જો કોઈ ટ્રેડ ફેરમાં તમે પાર્ટિસિપેટ કર્યું તો તમને આ વિડીયો સિરીઝ કેવી રીતે હેલ્પફુલ થઈ. સો વિથ ધેટ નોટ, હું 5 વિડીયો સિરીઝનું જે સેશન્સ છે અહીંયા કમ્પ્લીટ કરું છું. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, તમારું બિઝનેસ ગ્રો કરે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ. થેન્ક યુ. ફોર ડિટેલ્ડ લર્નિંગ ઓફ ઓલ લોજિસ્ટિક્સ સબ્જેક્ટ્સ વિઝિટ www.logivader.com.